नमस्कार विद्यार्थी मित्रों, गायत्री वेलफेयर के वेलफेयर एजुकेशन ट्रस्ट संचालित तपोवन विद्यालय नी अंदर आपनु हार्दिक स्वागत छे। आपणे हालनी कोरोना महामारीना कारणे घणुं भोगवुं पड्युं छे शिक्षण क्षेत्रे, परंतु अमारी संस्था द्वारा आप विद्यार्थी मित्रों माटे अविरत शिक्षणनो प्रवाह चालू छे, जेनी अंदर आप सौ जोड़ाईने अने आनो लाभ मेळववा विनंती। आपणे यूनिट वन नी अंदर बात करता था अगेन्स्ट द वोट्स, एनी अंदर आपणे बे पॉइंट्स जोई गया। जेमें बात करी थी कि आपणे जोयुं तो ट्रेक टू ताजनगर, जेनी अंदर आपणे ताजनगर एडवर्टाइजमेंटनी वात करवामां आवी हती, अने सीतापुर डिस्ट्रिक्स जेनी अंदर पावर नी एटले विद्युतनी वात करवामां आवी हती। एज रीते आपणे आगळनो एक भाग छे हजी पलकड पब्लिक लाइब्रेरी, हवे एना વિશે આપણે માહિતી મેળવશું। તો આ જે દરેક બાબત છે એ યોગ્ય અને સારી રીતે જાણીતી વસ્તુ છે। પલકડ ડિસ્ટ્રિક્ટ એ એના રીતે લાઇબ્રેરીની અંદર આપણે લાઇબ્રેરીની અંદર શું હશે એવું વિશેષ કે જેના લીધે આપણે ભણવામાં આવ્યું છે। તો સૌથી પહેલાં વાત કરી લઈએ તો દરેક વસ્તુની કઈ વિશેષતા હોય તો જ આપણે એને ઓળખતા હોઈએ છીએ કે એના વધારે આપણું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે। એ જ રીતે આ લાઇબ્રેરી આખી અલગ પ્રકારની લાઇબ્રેરી હતી। લાઇબ્રેરી એટલે પછી અલગ પ્રકારની, એટલે એવું નહીં કે ભાઈ એમાં પુસ્તકોની બીજું કંઈ હશે, બાકી લાઇબ્રેરીની અંદર બધું જે થતું હોય નોર્મલી વસ્તુ એ જ હતું, પણ એની અંદર સાથે સાથે બીજું જોડાયેલું હતું ઘણી વસ્તુ અલગ અલગ પ્રકારની। જેની વાત કરીએ તો ઇન કેરળા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013। બરાબર, એટલે આ જે લાઇબ્રેરી છે ક્યાં આવેલી છે? કેરળાની અંદર આવેલી છે। ક્યાં? કારણ કેરળામાં, અને એ કેરળાની અંદર આવેલી છે। એની સ્થાપના ક્યારે થઈ હતી? સપ્ટેમ્બર 2013માં, રિસેન્ટલી ટુ અત્યારે હાલ આપણે ઓગસ્ટ 2020 ચાલે છે, તો આજથી માની લઈએ આપણે તો સમથિંગ આજથી એટલે 7 વર્ષ એવરેજ ગણી લો, 7 વર્ષ આવતા 7 વર્ષ પૂરા થઈ જશે, તો 7 વર્ષ પહેલાં છે। ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર્સ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ। તો આ એક અલગ પ્રકારની મોડર્ન એટલે અત્યાધુનિક લાઇબ્રેરી હતી। એના મુખ્ય કેન્દ્રમાં શું હતું? તો ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે વિખ્યાત, કલ્ચર એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચિંગ એટલે સંશોધનો, અને રેફરન્સ એટલે એ એક શું કે અનુરૂપ પુસ્તકો અહીંયા હતા। બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, પરંતુ આ જે છે ને ખરેખર અલગ કારણથી પ્રચલિત હતી। બરાબર, આપણે વાત કરીએ બુક કેવું મોડર્ન લાઇબ્રેરી છે એટલે પ્રચલિત છે એવું નહોતું, પણ એના કંઈક અલગ વિશેષ હતું। શું વિશેષ હતું જોઈએ આગળ। અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન, આમાંના ત્રીજા ભાગના જે સ્ત્રી મેમ્બર હતા, સભ્યો હતા, એ કોણ હતી? સ્ત્રીઓ। 1000માંના ત્રીજા ભાગના 333 જેટલા થાય। ધીસ વુમેન સપોર્ટેડ બાય ધ સેટ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, અને આ સ્ત્રીઓ માટે લાઇબ્રેરીનો એક અલગ પ્રકારનો ભાગ એમને આપવામાં આવ્યો હતો કે જ્યાં એ લોકો બેસીને પોતાનું કામ કરી શકતા હતા। લોન્ચ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, એ ભાગ જે બહાર પાડવામાં આવ્યો કયો હતો? એક અલગ ભાગ કર્યો એ કયા વર્ષે કર્યો? તો ફેબ્રુઆરી 2014ની અંદર, એટલે લાઇબ્રેરી શરૂ થઈ સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 5 મહિનાની અંદર જ આ લાઇબ્રેરી જે છે એ સ્ત્રીઓના સભ્યો જોડે ગયા એની અંદર। ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન, એટલે એમ્પાવરિંગ એટલે સ્ત્રી સશક્તિકરણ। તો આ યુનિટ ભેગું થઈને શું કરતું હતું? તો સ્ત્રીઓના સશક્તિકરણના કાર્યક્રમોનું એક ત્યાં એમના આયોજન કરવામાં આવતું હતું, ભેગા થઈને લોકો તેના વિશે ચર્ચા કરતા હતા। બરાબર, એટલે આ પ્રચલિત હતી આ લાઇબ્રેરી। પ્રચલિત હોવાનું કારણ શું હતું? તો આ લાઇબ્રેરીની અંદર તો મોટાભાગના સભ્યો, ત્રીજા ભાગના સભ્યો કોણ હતા? સ્ત્રીઓ હતી। બરાબર, અને સ્ત્રીઓ જે છે એ ભેગી થઈને શું કામ કરતી હતી? તો સ્ત્રી સશક્તિકરણનું કાર્ય થતું હતું ત્યાં, અને એની અંદર એ દરેક લોકો જોડાઈને અને એનું પ્રોપર રીતે કાર્ય થતું હતું કે શું કરવું, કઈ રીતે કરવું, એ બધી જ માહિતી આની અંદરથી પ્રાપ્ત કરતા હતા। બરાબર, એટલે અહીંયા શું હતું? ખાસ મોટાભાગના સભ્યો કેટલા હતા? ત્રીજા ભાગના સભ્યો કોણ હતા? તો સ્ત્રીઓ હતી ત્રીજા ભાગના સભ્યો, અને શું કામ કરતી હતી? તો એ ટોટલી બધી જે સ્ત્રીઓ છે એ બધું જ મોટાભાગનું સ્ત્રી આપણે ત્યાં સ્ત્રી સશક્તિકરણનું કાર્ય થતું હતું, એમ સ્ત્રીઓના કાર્ય માટેનું કામ ત્યાં થતું હતું। ઓકે, તો ધ લાઇબ્રેરી ઓપન ઇઝ હોલ ફોર ફોર્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર,
or the arts and for women to get help in managing family conflict, legal dispute and professional problems. ये क्या क्या प्रकार काम थता था? तो ये काम थता था, ये क्या प्रकार? तो पहलू जो शू काम थत तो लाइब्रेरी ओपन इट्स हॉल फॉर फर्म स्क्रीनिंग बताया का जे एक प्रकार वर्कशॉप चलता था. होम इकोनॉमिक्स एट घरना शासन, गार्डनिंग, चाइल्ड केर बाड़कों के जाड़वा, आर्ट एट कला के विकसावी, वुमेन टू गेट हेल्प इन मेनेजिंग फेमिली कॉन्फ्लिक्ट, कौटुंबिक समस्याओं ने के मदरूप थव मैनेज करव, लीगल डिस्प्यूट कायदेकीय जो प्रश्नों है समाधान, प्रोफेशनल प्रॉब्लम व्यावसायिक प्रॉब्लमों जो हो बदा बाबतों रजूआत थती थी हॉल अंदर एना पर लोग काम करता था एना समाधान मेरू एनु कई शू करूँ विचारता था. द सैक्रेटरी ऑफ द लाइब्रेरी पॉइंटेड आउट डेट थ्रू रीडिंग वुमेन वुड रियलाइज देर ओन स्ट्रेंथ एंड फोर्ज अ यूनिट. द सैक्रेटरी आ लाइब्रेरी एनु मुख्य उद्देश्य शू हतो? तो मुख्य उद्देश्य ये कि आ वाचन थी स्त्रीओं ने पोतानी अंदर आत्मस्तर ओन स्ट्रेंथ पोतानी जे शक्ति है ये ख्याल आवशे अने एक पोतानु फोर्ज यूनिट एक पोतानु एक केन्द्र बनावशे. इट वॉज नॉटेड डेट द लैंडिंग लाइब्रेरीज ऑफ अर्लियर टाइम्स वेर डिसअपियर्ड एंड द प्रेजेंट रूलर्स रीडिंग रूम्स वेर टू ऑफन फुली ऑफ ओनली मेल रीडर्स. शू थू पहला तो पहला समय शू मणसों दिखाता खाली त्या बदा पड़ता पर समय जता अदर से त्या शू आए स्त्रीओं प्रमाण वर्तू गयू है. द यूनिट डिस्कस डेट इफ द वंस वेल रीड वुमेन ऑफ केरला कंटीन्यू टू स्क्वाडर देर हवर्स इन फ्रंट ऑफ टेलिविजन. शू कह तो द डिस्कस डेट अ शू चर्चा थी तो इफ द वंस वेल रीड वुमेन सारू वाचन करती है स्त्रीओ से केरला पोता समय वेड ऑफ द दिशे में टीवी जुवानी अंदर. इट वुड एन्करेज अ क्लाइमेट इन विच वुमेन आर अफ्रेड टू गो टू आफ्टर डार्क. अने एवं प्रकार स्त्रीओ के रात समय बाहर जवा डरते थे एमने उत्साहित करवाना हिम्मत आपवानु काम करवानु थू. सो द यूनिट हेज फॉर्मुलेटेड प्लान्स ऑन ओपनिंग सेपरेट रीडिंग रूम्स फॉर वुमेन. अने शू कर ए लोग बधा एवी स्त्रीओ माटे एक अलग प्रकार रूम बनाव्यो जेने वाँची सके पोतेने सेफ समझी सके एम बराबर. एट नॉर्मली स्त्री अँ आखा पार्टी अंदर स्त्री सशक्तिकरण मेट. पलक्कड डिस्ट्रिक्ट लाइब्रेरी स्टेन्ड स्टॉल एज अ बीकन टू एन्करेज वुमेन्स एम्पावरमेंट. पलक्कड डिस्ट्रिक्ट जो लाइब्रेरी थी आ जिला लाइब्रेरी ए शेना स्थापित थी थी मोटा भागे खास तो स्त्रीओं सशक्तिकरण कार्यक्रमों ने उत्साहित करवा प्रोत्साहित करवा स्थापाई थी. थ्रो क्लास कई रीते हुए कई रीते भाया शू करवा तो क्लासीस चलता था अंदर क्लब्स चलता था वर्कशॉप चलता था रीडिंग रूम था एंड देन देर आर द बुक्स विच विल प्रोवाइड द वुमेन द स्ट्रेंथ दे नीड टू मेक गुड यूज ऑफ देर ऑपोर्चुनिटी. अँ ए बुको आप जेनी वाचन द्वारा स्त्रीओं ने पोता अंदर आत्मशक्ति ख्याल आव द्वारा ये शू कर सके एम प्रॉपर समझ मड़ी रहे ये त्या प्रस्थापित कर टोटली आखा जे अगेन्स्ट द ओट्स जे छे ए पार्ट आपणो यूनिट आखो ये पूरो थाय छे. आखा यूनिट में तमने अगाउ पण कही दीधुं कि त्रण प्रकारना एवा एवा अलग अलग प्लेसनी ए वात करवामां आवी छे कि जे द्वारा तमे प्रोपरली एनी माहिती मेळवी शको. जेवा कि पहेलू हतुं ताजनगर ज्यां रेलवे स्टेशन बनावानुं हतुं ए रेलवे स्टेशन कोना थ्रू बनाव्युं हतुं? तो गवर्नमेंटना पैसाथी नहीं पण पोताना पैसाथी लोकोए ए रेलवे स्टेशन बनाव्युं हतुं बराबर. बीजुं शुं हतुं रेलवे स्टेशन सीवाय? तो रेलवे स्टेशन सीवाय बीजू बधुं ए सीतापुर डिस्ट्रिक्ट त्या लाइटनो पावर हतो लाइटनो प्रॉब्लम हतो एनजीपी नामनी संस्था बधुं काम करती थी. अने छेल्लुं हतुं पलक्कड डिस्ट्रिक्ट लाइब्रेरी ए लाइब्रेरी अंदर शूँ हतुं? लाइब्रेरी यूनिक लाइब्रेरी थी अलग प्रकारनी ज्या लाइब्रेरी अंदर मोटा भागना सभ्यो जे हता हजारमांथी एमांथी तीजा भागना सभ्यो कोण हता? तो स्त्रीओ हती तीजा भागना सभ्यो. अने स्त्रीओ स्त्री सशक्तिकरण वुमन एम्पावरमेंट कार्यक्रमों करती थी और ए कार्यक्रमों द्वारा स्त्रीओं माटे कायदा घड़वाना स्त्रीओं ने केवी रीते पोते पोतानुं घर चलावुं केवी रीते पोते रहेवुं कौटुंबिक समस्याओं केवी रीते समाधान करो व्यावसायिक समस्याओं केवी रीते समाधान करो ए दरेके दरेक बाबतनुं त्यां चर्चा करवामां आवती थी और एना माटे एमने मदरूप थता हता. तो आ प्रमाणे अहींया त्रण प्रकारनुं अलग हतुं. आ वीडियो साथे स्पेलिंगो मोकली आपीश पीडीएफ फाइल जीपीजी फॉर्मेटमां ये स्पेलिंग तो पांच पांच वार लखवा है तैयार करना है. अँ आप यूनिट एक पूरा थाय आगे आप जोशू यूनिट टू ए नेक्स्ट वीडियो अंदर. हमें थैंक यू बस.